नमस्कार, आप જોઈ રહ્યા છો વાઇબ્રન્ટ લાઇવ ન્યૂઝ, સાથે હું છું વિધિ। કોંગ્રેસ બાદ હવે ભાજપ દ્વારા પણ રાજસ્થાનમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભાજપની 3 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। જયપુરની લીલા પેલેસ હોટેલમાં 19 થી 21 મે સુધી બીજેપીની ચિંતન બેઠક થશે, જેમાં રાષ્ટ્રીય અધિકારીઓ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પર મંથન કરશે। આ ઉપરાંત સંગઠન અને સળગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ સહિત 150 જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે। ત્યારે મહત્વનું છે કે આ વર્ષે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જ્યારે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે। ત્યારે જોવા જઈએ તો એક રીતે ભાજપ રાજસ્થાનથી દેશભરમાં ચૂંટણી સંદેશ આપવાની તૈયારી કરી રહ્યું છે। મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવોને સંબોધિત કરશે, તો 20 મેના રોજ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ, સહપ્રભારીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાજ્યના સંગઠન મહામંત્રીઓનું સંયુક્ત સત્ર યોજાશે, જેમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે। ભાજપના 3 પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથસિંહ અને નીતિન ગડકરી પણ આ સત્રમાં હાજરી આપશે। આ ઉપરાંત 21 મેના રોજ ભાજપના સંગઠન મહામંત્રીઓની અલગ બેઠક યોજાશે। તો હાલ સમાચારમાં બસ આટલું જ, જોતા રહો વાઇબ્રન્ટ લાઇવ ન્યૂઝ। નિર્ભય સત્ય, જનતાનો અવાજ।